નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝીન ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ગરબાની માંગ પૂર્વ મંત્રી પટેલે કરી છે ગૃહ હર્ષ રજૂઆત કરી છે ચાર દિવસ અઢી વાગ્યા માંગ કરવામાં આવી છે ગૃહ યોગ્ય વ્યવસ્થાની ખાતરી આપી હોવાની પણ વાત યોગેશ પટેલે કરી છેલ્લા ચાર દિવસ બારના બદલે અઢી વાગ્યા સુધી મંજૂરી આપવા છે તો ગૃહ સંઘવી આજે વડોદરા પહોંચ્યા

એમને મને કહ્યું છે કે આ વ્યવસ્થા હું કરી દઉં કોઈ વિધર્મી કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે કારણ કે ઘણી જગ્યાએ કાર્યક્રમો રાખ્યા છે એટલે આ વાત લાગે છે અને અમે પણ આ બધા જ આયોજકો જોડે સંકળાયેલા છે અને હવે વાત ચૌધરી સમાજ અને સંગ્રામની વિપુલ ચૌધરી સામે મેદાને અશોક ચૌધરી પણ મેદાને આવ્યા છે મહેસાણામાં અશોક ચૌધરીના મહાસંમેલન બાદ રેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા રેલીમાં મહિલા પશુપાલકોએ વિપુલ ચૌધરી વિરુદ્ધ નારા લગાવ્યા મહિલાઓએ

આવનારા દિવસોમાં હજુ પણ તપાસ વધુ થાય અને આ પશુપાલક બહેનોના જે એકના પૈસા છે જે વિપુલભાઈએ વિદેશમાં પહોંચાડ્યા છે લગભગ આઠસો કરોડ રૂપિયાનો આંકડો સંભળાય છે તો આ બધી જ તપાસ થઈ અને જે પ્રમાણે બોનસ કૌભાંડમાં પણ એમને પૈસા જમા કરાવવા પડ્યા આઠ કરોડ રૂપિયા સાગરદાના કૌભાંડમાં પણ એમને અગિયાર કરોડ રૂપિયા જમા કરાવવા પડ્યા એ પ્રમાણે આની અંદર પણ તપાસ થઈ અને આ બધા પૈસા જે લઈ ગયા ભ્રષ્ટાચાર કરીને એ પૈસા જમા કરાવે અને એનો ફાયદો સીધે સીધો

માં માં અર્બુદા અર્બુદા સૌની છે નો દુરઉપયોગ કરનાર ને મા નવરાત્રી સોમવારે છે અને તમે જોજો હું નથી કેતો આ બત્રીસી બોલે છે જેનું ખોટું કર્યું છે એને આપણે કશું કરવાની જરૂર નથી હવે વાત ગોપાલકોના આંદોલનની

હોટેલ પાસે હાઇવે પર ઘાસ પાથરી ઢોર છૂટા મૂકી વિરોધ નોંધાયો હતો ગૌમાતા પોષણ યોજના અમલવારી સંદર્ભે વિરોધ પ્રદર્શન હાઇવે પર ઢોર મુકતા વાહનોની લાઇનો લાગી તો ડીસામાં ચાલી રહેલા ગૌશાળા અને પાંજરાપુર સંચાલકોને ડીસા ભારતીય કિસાન સંઘનો ટેકો ગૌશાળા અને પાંજરાપુળને પાંચસો કરોડની સહાય માટે છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે જેના સમર્થનમાં ડીસા ભારતીય કિસાન સંઘ પણ આવ્યું છે તેમણે સરકારને વહેલી તકે સહાયની ચૂકવણી કરવા માંગ કરી છે નમ્ર વિનંતી છે કે આ જે ગૌશાળાને નભાવી હોય તો પાંચસો કરોડની ની આપી છે એ સહાય એમને સત્વરે જાહેર કરી હતી એ સહાય એમને આપે તો ગૌશાળા ને ઘાસચારો પણ એમ જ જોઈએ ઘાસચારો અત્યારે નથી ગાયો એમ જ ભૂખે મરતી ધરપડીને મરી રહી છે સમાચાર આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ બાવળા એપીએમસીના સંમેલનમાં આપશે હાજરી સત્યાવીસ સપ્ટેમ્બરે પોતાના વતન માણસાની મુલાકાત લેશે કાલોલમાં કામદાર વીમા યોજનાની એકસો પચાસ બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે તો કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં થઈ શકે છે વિલંબ પંદર ઓક્ટોબર પહેલા જાહેર થશે પહેલી યાદી સૂત્રો પાસેથી માહિતી ઓક્ટોબરમાં યોજાશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક પહેલી ઓક્ટોબરથી ત્રણ દિવસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક અગાઉ પંદર સપ્ટેમ્બર સુધીમાં યાદી જાહેર કરવાની હતી વાત હવે પંદર ઓક્ટોબરની મર્યાદા નક્કી કરાઈ હોવાનું સૂત્રો તરફથી જાણકારી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે નિવેદન આપ્યું જયરામ રમેશે જણાવ્યું કે ચૂંટણીને લઈ આ યાત્રા નથી કરવામાં આવી ભારતને જોડી રાખવા માટે આ યાત્રાની શરૂઆત કરી છે આ યાત્રા થકી કોંગ્રેસ નવા સ્વરૂપમાં આવશે અને વધુ મજબૂત થશે તે ઉપરાંત સરકાર પર પણ ભારત જોડો યાત્રાને સત્તર દિવસ થયા છે ભારત જોડો એ સાડા પાંચ મહિના ચાલશે साढ़े पांच महीने लगेंगे और जैसा कि मैंने कहा बारह राज्य से गुजरेगा ये भारत जोड़ो यात्रा और मैं समझता हूं भारतीय राजनीति के लिए एक परिवर्तनकारी કોંગ્રેસ ભાજપને હરાવી શકે તેમ નથી આ દાવો આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડાએ કર્યો છે રાજકોટની મુલાકાતે પહોંચેલા રાઘવ ચડ્ડાએ સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેમણે દાવો કર્યો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી પ્રામાણિક શાસન આપશે ચઢ્ઢાના મતે સત્યાવીસ વર્ષથી ભાજપને ન હરાવી શકનાર કોંગ્રેસ હવે કોઈ પરિવર્તન નહીં લાવી શકે हर गुजराती के मन में तीन चीजें हैं पहली चीज बदलाव दूसरी चीज बदलाव और तीसरी चीज भी बदलाव वो बदलाव कांग्रेस पार्टी नहीं दे सकती वो पार्टी जो 27 साल भाजपा को नहीं हरा सकी वो अब क्या हराएगी इसीलिए लोग बड़ी उम्मीद से अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी की ओर देख रहे हैं મહત્વના સમાચાર આઠમા દિવસે ગુલાબસિંહ રાજપૂતે કર્યા છે પારણા જગદીશ ઠાકોરે વિનંતી કરતા પારણા કર્યા જગદીશ ઠાકોર દિવાવરસિંહે કરાવ્યા પારણા મત વિસ્તારની વિવિધ માંગણીને લઈને ઉપવાસ પર હતા ગુલાબસિંહ સત્તાણું ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવાની હતી અલગ માંગમાં અલગ અલગ દસ જેટલી માંગણીઓ સાથે કર્યા હતા ઉપવાસ પાંચ જેટલી માંગણીઓના ઉકેલ માટે તંત્રની તૈયારી પંચમહાલમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યુવક મહોત્સવ સ્પંદન બે હજાર બાવીસનો પ્રારંભ થયો આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રી જીતુ વાઘાણી અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલના ધારાસભ્ય સાંસદ તેમજ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં યુવક મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો બે દિવસે યુવક મહોત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા એકાંકી સહિત વિવિધ ત્રિસ્પર્ધા યોજાશે ધાર્મિક લાગણી ભડકાવનારા વિરુદ્ધ લાલ આંખ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા લાલ ગુમ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનાર પર કડક કાર્યવાહી થશે ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ગૌ તસ્કરી ગૌવંશની કતલ કરનાર સામે સંઘવીની લાલ આંખ પંચમહાલ પોલીસની કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીની વખાણી છે હર્ષ સંઘવીએ કહ્યું કે ગૌમાતા એ મોટાભાગના સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે જે રીતે ગોધરામાં સઈદ બદામ અને તેની આખી ગેંગ અનેકવાર પશુધારાના કાયદો તોડવા પ્રયાસ કરતી હતી તેની સામે મજબૂતાઈથી કાર્યવાહી કરી ટોક દાખલ કર્યો છે તમામ લોકો હંમેશા એકબીજાના તહેવારોમાં સહભાગી થતા હોય છે પરંતુ કોઈક આવા લોકો જે ધર્મની આસ્થાને ઠોસ પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એની ઉપર કડકમાં કડક પગલાં જરૂરથી ભરાશે વડોદરાના વાઘોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળના જવાનોનો હલ્લાબોલ વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની કચેરીએ રક્ષક દળના જવાનો રજૂઆત કરવા પહોંચ્યા મધુ શ્રીવાસ્તવને પત્ર આપી રજૂઆત કરવામાં આવી મધુ શ્રીવાસ્તવની કચેરી બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા મધુ શ્રીવાસ્તવે રાજ્યના સીએમ અને ગૃહમંત્રીને રજૂઆત પહોંચાડવા માહિતી આપી અમારો અત્યારે બસો રૂપિયા પગાર છે ત્રીસ રૂપિયા ભથ્થું એટલે બસો ત્રીસ રૂપિયા ટોટલ મળે છે અમને અમારી માંગ એવી છે કે પાંચસોથી સાતસો રૂપિયા મારો પગાર વધે એ અમારી રજૂઆત છે તદ ઉપરાંત અમને ઘનવેશ યુનિફોર્મમાં બૂટ શૂઝ લાઠી ટોપી કોઈ વસ્તુ મળતું નથી અમારા ધારાસભ્ય દર વર્ષે અમને આપે છે એમને પોતાના ખર્ચે આપે છે પણ સરકારમાંથી કોઈ વસ્તુ અમને મળતું નથી અમારો બસો ત્રીસ રૂપિયા રોજ છે અમારે ભાડું ત્યાં સાઈઠ સિત્તેર રૂપિયા જેવું ભાડું થાય છે એટલા માટે અમને પૂછાતું નથી એટલા માટે પગાર વધારવા માટે અને બધા જ મળીને એમને ભરતી કરેલી હતી આજે લગભગ અમને આઠથી દસ વર્ષ થવા આવ્યા પણ એ દરમિયાનના અંદર એમને ડ્રેસ બી નથી આપવામાં આવતું અને જે વેતન આપવાનું આવે છે એ વેતન ધારા સરકારની ધારાધોરણ પ્રમાણે નથી મળતું તો મળવું જોઈએ એવા આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે ચોક્કસપણે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને મારા લેટર પર કરીને એમની માંગણીઓ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી છે આણંદના આંકલાવ નવાખલ ગામે મારું મારું ગૌરવ અભિયાન અંતર્ગત સંપર્ક કરવામાં આવ્યો અમિત ચાવડાએ નવાખલ ગામના લોકો સાથે સંવાદ કર્યો તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી હતી કોંગ્રેસ દ્વારા નાગરિક અધિકાર પત્ર પણ આપવામાં આવ્યા રાજ્યમાં યોજાનાર ત્રિદિવસીય અભિયાન થકી દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરશે પાટણમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની બનાસકાંઠા મુલાકાત પહેલા જગદીશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું ગૌમાતા માટે સહાય મુદ્દે ચાલતા આંદોલન પર જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા જગદીશ ઠાકોરે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો અને ગૌપ્રેમીઓ સરકાર વિરુદ્ધ જશે તેવી વાત કરી રહ્યા છે

આ લઈને આજે અમે જે આ કાર્યક્રમ લઈ નીકળ્યા છીએ મારું બૂથ મારું ગૌરવ એ નિમિત્તે ઘર ઘર સુધી આ મેસેજ પુગાડી અને આવતા દિવસોમાં સો એ સો ટકા કોંગ્રેસને વિજય અને બહુમતીથી જીતશે એવી સો ટકા અમને વિશ્વાસ છે રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા પચીસમી સપ્ટેમ્બરે મળશે જામ જામકંડુરણાની કુમાર છાત્રાલય ખાતે સાધારણ સભા મળશે ધારાસભ્ય જયેશ રાધડીયાના અધ્યક્ષતાને સાધારણ સભા યોજાશે પચ્ચીસ હજાર ખેડૂત સભાસદો અને મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જીતુ વાઘાણી અરવિંદ રૈયાણી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે ટોલ ટેક્સ મુદ્દે અખિલ ગુજરાત ટ્રક અને ટ્રાન્સપોર્ટ માંગ નિર્ધારિત નિયમ પ્રમાણે ટોલ ઉઘરાવવા એસોસિએશનની માંગ કરવામાં આવી રહી છે જો રસ્તાઓની સ્થિતિ વાહન ચલાવવા યોગ્ય ન હોય તો ટોલ ટેક્સ ન લેવા વિનંતી રોડનો ખર્ચ ભરપાઈ થઈ ગયા બાદ માત્ર મેન્ટેનન્સ પેટે ચાલીસ ટકા ટોલ ટેક્સ ઉઘરાવવા માંગ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન કરી રહ્યું છે જો માંગણીઓ નહીં સંતોષાય તો દસ ઓક્ટોબરે મળનારી રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે અમદાવાદથી બોમ્બે જતી ટ્રેન ટ્રકને ત્રણ હજાર રૂપિયાનું નુકસાન થાય છે આવી રીતે જુદા જુદા સેક્ટરમાં આખા હિન્દુસ્તાનમાં આવા સેક્ટર્સ હશે કે જ્યાં તામિલનાડુમાં બી હોઈ શકે પોન્ડિચેરીમાં બી હોઈ શકે ઉત્તર ભારતમાં બી હોઈ શકે મધ્યપ્રદેશમાં બી હોઈ શકે તો જ્યાં જ્યાં હવે અમે લોકો અત્યારે હવે અભ્યાસ કરી રહ્યા છે કે જ્યાં જ્યાં આ ટોલની અવધિ પતી ગઈ હોય તો એની અંદર હવે ચાલીસ ટકા પરનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે સરકારને અમે રિક્વેસ્ટ કરવાના છીએ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની આવકની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે સૌથી ઊંચા મગફળીના ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં બોલાયા હતા આજે શરૂઆતમાં સોળસો બે ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં પડ્યા આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે સ્વાગત છે છે દિવસે આતંક વધ્યો ત્યારે વ્યાજના નાણા માટે આપઘાત કરવા મજબૂર કરનાર બે વ્યાજખોરો ઝડપી પાડ્યા ચાર દિવસ પહેલા હરીશ ગીરી ગોસાઈએ આપઘાત કર્યો હતો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી સરથાણા પોલીસે કાબા રબારી અને કરસન ભરવાડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ખેડા જિલ્લામાં થોડા દિવસ અગાઉ બોગસ શિક્ષક ભરતી કૌભાંડ મામલે એફઆઈઆર દર્જ થઈ હતી આ મામલે તટસ્થ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી માંગ કરાઈ છે વિદ્યા સહાયક ભરતી કૌભાંડમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બોગસ શિક્ષક ભરતી કૌભાંડમાં ચારથી પાંચ શિક્ષક ખાતાના અધિકારીઓ સાથે પંદરથી વધુની સંડોવણી હોવાની શક્યતા સામે આવી છે ગેરરીતિ આચરેલી હતી ત્યાં જિલ્લા પંચાયતમાં એના હિસાબે અમને જાણવા મળ્યું કે અહીંયા ગેરરીતિ થયેલી છે એના માટે અમે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને આજે પોલીસ અહીંયા પોલીસ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હું વેટિંગમાં વેટિંગમાં હતી અને મારાથી ઓછા મેરિટવાળાને ભરતી કરી હતી અને ખોટા બુગસ અર્ટી એ બીજા અરજદારોએ રજૂ કર્યા હતા અને એ લોકોને પછી ઓછું મેરિટ હતું તો પણ એ લોકોને લઈ લીધેલા છે લીંબડીની સેન્ટ થોમસ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે સ્કૂલ સંચાલકો દ્વારા ફી મામલે વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો વાલીઓનો આક્ષેપ છે સ્કૂલનું સત્ર પૂરું થયું ન હોવા છતાં સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે ફી નહીં ભરો ત્યાં સુધી રિઝલ્ટ બતાવવામાં નહીં આવે તેવી ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ વાલીઓએ લગાવ્યો હતો શાળા સંચાલકોની આવી વર્તણૂકથી વાલીઓમાં રોષ જોવા મળ્યો શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવી વાલી મંડળની માંગ છે મેં બે વાલી મિટિંગમાં સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી આ વખતે એમને ફી ઉઘરાવાની હતી એટલે ત્રીજી વાલી મિટિંગમાં આચાર્યશ્રી હાજર છે અને બધા એને ફી ભરવા માટે ઇન્સિસ્ટ કરે છે લઈ જવું તો લઈ જાવ પેલા ફી ભરવાને પછી જ તમને રિઝલ્ટ દેખાડવામાં આવશે માનસિક રીતે છોકરાને ટોર્ચર કરે છે અને હેરાન કરે છે મારે છે ગરવાડા તાલુકામાં આવેલા કોચડા પ્રાથમિક શાળામાં બાળકોને લગતી ચીજવસ્તુઓ માટે દુકાન રાખવામાં આવી છે જ્યાં બાળકોને જોઈતી સામગ્રી શાળામાંથી જ મળી રહે તે માટે આચાર્ય બે હજાર અઢારમાં રામહાટ નામની દુકાન શરૂ કરી હતી અહીં એક ડબ્બો મૂકવામાં આવ્યો છે જેમાં દરેક ચીજવસ્તુના ભાવ ડબ્બા ઉપર લખવામાં આવ્યા છે જેથી બાળકો જાતે જ જોઈએ તે લઈને ગણતરી કરી પૈસા ડબ્બામાં મૂકી દે છે કે આ રામહાટની વસ્તુઓ સ્ટાફ દ્વારા લાવવામાં આવે છે અને એને જે જે બોક્સમાં સામાન મૂકીએ છે તેની ઉપર કિંમત લખેલી છે તેથી બાળકો પોતાની જરૂરિયાતના શૈક્ષણિક સાધનો લઈ જાય છે અને જો એના જે પૈસા છે એ કિંમત પ્રમાણે મૂકે અને બાકીના પૈસા ગલ્લામાંથી જાતે લઈ જાય છે એટલે કે કેટલામાંથી કેટલા જાય તો કેટલા વધે અને બીજું કે જે જીવનના ઉચ્ચતમ મૂલ્યો છે ધાર કે પ્રામાણિકતા છે ચોકસાઈ છે સ્વચ્છતા છે એ પણ કેળવાય છે એ રીતે અહીંયા અમારી શાળામાં રામહાટ ચાલુ છે દસવાળી નોટ હોય તો દસ રૂપિયા મૂકીને લઈ જઈએ છે તેથી અમને બજારમાં જવું ન પડતું આ કઈ સ્કૂલના અમારા વિદ્યાર્થી અહીંથી જ લઈ જાય છે બધું જો અમારી શાળામાં બે હજાર અઢારથી રામહાટ ચાલુ થયું છે અને રામહાટમાં મળતી અમને જરૂરી પડતી વસ્તુઓ મળી જાય છે મારે કંઈ બી જરૂર પડે બોલપેન પેન્સિલ નોટ કે નોટબુક ગમે તેની જરૂર પડે તો અમે અહીંયાથી લઈ લઈએ છીએ અમારે બજારમાં જવાની જરૂર પણ નથી પડતી અને અમારે રામ હાટમાંથી જ બધું મળી જાય છે તો નેશનલ ગેમ્સમાં ગુજરાતને મળ્યો છે ગોલ્ડ મેડલ હરમિત દેસાઈને ટેબલ ટેનિસમાં મળ્યો છે ગોલ્ડ ટેબલ ટેનિસ મેન સિંગલ્સમાં હરમિતની જીત હરિયાણાના સમ્યજીત ઘોષને હરાવ્યો ચાર શૂન્યથી જીત મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો ગુજરાતને અપાવ્યો ગોલ્ડ મેડલ રમત ગમત ચાહકો માટે સારા સમાચાર નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીને લઈને મોટા સમાચાર ઓપનિંગ સેરેમનીમાં વિના મૂલ્યે પ્રવેશ મળી શકશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે પીએમ મોદી નેશનલ ગેમ્સ શરૂ કરાવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે છત્રીસમી નેશનલ ગેમ્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે પ્રેક્ષકો પ્રવેશ વિના મૂલ્યે મળશે પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત છે